જેતપુરમાં એડવોકેટ એક્ટમાં સુધારો કરવાની વકીલોએ ગંભીર નુકસાન કરતા સુધી જોગવાઈઓ સામે સૂત્રોચ્ચાર કરીને મામલતદાર કચેરી સુધી સૂત્રોચ્ચાર કરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વકીલોના સ્ટ્રાઇક અંગેના અધિકારો તેમજ નવા વકીલોને વકીલાતના વ્યવસાયમાં સરળતાથી પ્રવેશવામાં ઉપર પ્રતિબંધ તેમજ વકીલો પર મિસકન્ડક્ટને લઈને 3 વર્ષ સુધી સજા અને 2 લાખ રૂપિયા સુધીનો દંડ ની જોગવાઈ તેમજ માત્ર એક ફરિયાદ થાય તો તુરંત જ પ્રેક્ટિસ બંધ કરી દેવાની જોગવાઈ સામે વિરોધ કરાયો છે. અહેવાલ એઝાઝ બોઘાણી, જેતપુર. ભારતીય લો કમિશને જે પ્રકારે સરકારમાં એડવોકેટ એક્ટમાં સુધારો કરવા માટે ભલામણ કરી રહી છે એ ભલામણો એટલી બધી ગંભીર છે કે વકીલો વકીલાતનો વ્યવસાય છોડી અને બીજા કામ ધંધે વળગી જવું પડે એટલી હદે. કોઈ પણ સામાન્ય માણસ છે જેવી તેવી કમ્પ્લેન કરી નાખે એટલે વકીલે વકીલાત નહીં કરવાની અને એને કોઈ પણ કોર્ટમાં કે કોઈ પણ લીગલ પ્રોસિડિંગ કરવા માટે થઈને લાયક નથી રહેતો. આવી અનેક પ્રકારની ડિસિપ્લિનરી અને મિસકન્ડક્ટ નહીં એટલી ખરાબ રીતે એમાં એડવોકેટ એક્ટની અંદર સુધારો કરવા માટે ભલામણ કરવામાં આવી છે. એના માટે જેતપુર વકીલ મંડળ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આહવાન ઉપર અમે બધા વકીલો વિરોધ કરીએ છીએ અને આ એડવોકેટ એક્ટમાં જે સુધારો લાવવાની પ્રક્રિયા થઈ રહી છે એનો સખત વિરોધ કરીએ છીએ અને જો એ અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે આનાથી પણ વધારે સખત આંદોલનાત્મક કાર્યક્રમો આપીશું.